પાંચ વર્ષના દીકરાથી દૂર રહીને પરવીન બાનુએ નવી સિવિલમાં સારવાર લઈને કોરોનાને માત આપી. રવિવાર જીવનની પરવા કર્યા વગર દર્દીઓની અવિરત સેવા કરી રહેલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ખરા અર્થમાં કોરોના સામેના યુદ્ધમાં યોદ્ધાઓ છે. સુરતના કોરોના વોરિયર ડોક્ટરોએ સુરતની ટીબી અને કોરોનાગ્રસ્ત મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. જેઓને કોરોનાની સારવાર દરમિયાન ટીબીની બીમારી થઈ હતી, આખરે મહિલાએ કોરોનાની સામે જીંક ઝીલીને કોરોનાને માહાત આપી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા આ મહિલા છે 29 વર્ષીય પરવીનબાબુ પઠાણ, જેમણે જીવવાની આછા છોડી દીધી હતી. તેમને 7 દિવસ સુધી આઈસીયુમાં પણ રખાયા હતા, પરંતુ ડોક્ટરોએ સારવાર કરવામાં હાર ન માની અને 1.5 મહિનાની સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કર્યા છે. અમરોલી પાસે કોસાડ આવાસમાં રહેતા પરવીનબાનુ સિકંદર પઠાણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું 1.5 મહિનો સિવિલ COVID-19 હોસ્પિટલમાં રહી કોરોનાની સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે જઈ રહી છું. ગત તારીખ 7મીના રોજ મને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે મારી હાલત ગંભીર હતી. 7 દિવસ મને આઈસીયુમાં રાખવામાં આવી હતી. એ દરમિયાન મેં જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનત અને સારવારથી 1.5 મહિનામાં કોરોનાને માત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું. મારા પરિવારની ખુશીનો કોઈ પાર નથી. મારા 3 બાળકો છે, જેનું 1.5 મહિના પછી આજે ઘરે જઈને એમનું મુખ જોઈશ. મારો નાનો દીકરો 5 વર્ષનો છે, જે દરરોજ મારી રાહ જોતા ફોનમાં પૂછતો કે મમ્મી તું ક્યારે ઘરે આવે છે. ટીબી વોર્ડના રેસિડન્ટ ડૉક્ટર વૈશાલી રોહિતે જણાવ્યું હતું કે કોસાડના દર્દી પરવીનબાનુ તારીખ 7મીના રોજ બપોરે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા, ત્યારે એમની હાલત ગંભીર હતી, જેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હતી. 7 દિવસ સુધી આઈસીયુમાં રાખ્યા બાદ તબિયતમાં સુધારો થયો હતો. ત્યારબાદ 24મીના રોજે એમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ એમનો ટીબીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તારીખ 27મીના રોજ તેમને ટીબી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટીબી વોર્ડના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર પારુલ વડગામા, ડૉક્ટર ખ્યાતિ સામરિયા, ડૉક્ટર ભૂમિકા પટેલ, ડૉક્ટર તમાકુવાલા સહિત અન્ય રેસિડેન્ટ ડૉક્ટર ટીમના સહકારથી પેશન્ટને યોગ્ય સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કર્યા છે. દર્દીઓ અમને ભગવાન કહે છે, પણ દર્દીનો જીવ બચાવવા માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે, એમ ડોક્ટર વૈશાલી જણાવે છે. એટલે અમે ટીબી ચેસ્ટમાં પેશન્ટને ટ્રાન્સફર લીધું હતું. લગભગ 1.25 મહિના સુધી પેશન્ટ અમારી પાસે રહ્યું છે. આવ્યું હતું ત્યારે પેશન્ટ ઘણી ક્રિટિકલ હાલતમાં આવ્યું હતું, ઓક્સિજનના ટકા ઓછા હતા, બ્લડ પ્રેશર ઓછું આવતું હતું. તો ત્યાંથી લઈને અત્યાર સુધી 1.5 મહિનાથી રેગ્યુલર ટ્રીટમેન્ટ આપીને એને અત્યારે અમે રૂમ એર ઉપર લાવી દીધું છે. છેલ્લા 48 કલાકથી પેશન્ટ ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં છે અને અત્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. મારા HOD ડૉક્ટર પારુલ વડગામા અને મારા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ખ્યાતિ મેડમ, ડૉક્ટર ભૂમિકા મેડમ અને ડૉક્ટર ગ્રેનેશ સર, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું કે કોન્સ્ટન્ટ અમને એવું મોટિવેશન આપ્યું છે કે આપણી પાસે જે પણ પેશન્ટ આવે એ પેશન્ટનું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થવી જોઈએ અને સાજું થવું જોઈએ. એમના જ ગાઈડન્સ હેઠળ આજે આ પેશન્ટ અમે આટલું સારું કરીને ડિસ્ચાર્જ કરી રહ્યા છે.